ઈડર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભીલોડા ત્રણ રસ્તા પાસે દારૂ લાવતો હોવાની બાતમી આધારે એસએમસીની રેડ પાડવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પાડવામાં આવી હતી, જેમાં ગુજરાતમાં દારૂ ઠાલવા મુદ્દે બાતમીના આધારે રેડ પડી હતી, જેમાં ઈડર પોલીસ સ્ટેશનના હદમાં આવેલ ભીલોડા ત્રણ રસ્તા પાસે 6 લાખ કરતા વધારે મુદ્દામાલ કબજે કર્યા હતા અને ઇકો સ્પોર્ટ્સ કારમાં વિલાયતી દારૂ લવાતો હોવાની બાતમીના આધારે એસએમસીની રેડ પાડવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં ફિલ્મી ઢબે કારનો પીછો કરતા દરમિયાન કાર ચાલક અને તેનો સાથી ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ 923 દારૂની બોટલના મુદ્દામાલ અને કાર કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ સીડર। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ ધોળવાણી ગામના યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું। અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકથી એક યુવકનું મોત નિપજ્યું હતું, જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ધોલવાણી ગામે 35 વર્ષીય યુવકનું એટેકથી મોત નિપજ્યું હોવાનો મામલો સામે આવ્યો હતો। ધોલવાણી ગામના યુવક સાગર રબારી એકાએક ઘરમાં ઢળી પડતા તેમને હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને સાગર દેસાઈ બુવાજી તરીકે સમગ્ર પંથકમાં જાણીતા હતા। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। અરવલ્લી જિલ્લાના મેઘરજના ઇપ્લોડાનો લાલચીઓ તલાટી ઝડપાયો હતો। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇપ્લોડા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો હતો, જેમાં અરવલ્લી એસીબીએ મેઘરજ તાલુકાની ઇપ્લોડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હર્ષદ રાઠોડને પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થી પાસેથી 1500ની લાંચ લેતા ઝડપી લીધો હતો અને એસીબીએ તેની વિરુદ્ધ રેકોર્ડિંગ તેમજ સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકઠા કરી મોડી સાંજે કાર્યવાહી હાથ ધરી હતી। આમ અરવલ્લી જિલ્લામાંથી લાંચીઓ તલાટીને ઝડપ્યો હતો। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મેઘરજ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી વિજયાબેન પ્રજાપતિની બઢડી સાથે કચ્છ ભુજ જિલ્લા પંચાયત ખાતે નાયબ ડીડીઓ તરીકે બદલી થતા જલારામ હોલ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ સારી કામગીરી કરી રાધનપુર વિસ્તારની અંદર નામ રોશન કરનાર તાલુકા વિકાસ અધિકારી વિજયાબેન પ્રજાપતિની બઢડી સાથે કચ્છ જિલ્લા પંચાયત ખાતે નાયબ ડીડીઓ તરીકે બદલી સાથે બઢતી મળતા ભવ્ય વિદાય સમારંભ જલારામ હોલ ખાતે યોજાયો હતો। રાધનપુર તાલુકા તલાટી મંડળ એસોસિએશન દ્વારા અને તાલુકા પંચાયત સ્ટાફ, સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી રાધનપુર ખાતે ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓ, અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો। તાલુકા વિકાસ અધિકારી બન્યા બાદ સાંતલપુર તાલુકા વિકાસ અધિકારી તરીકે 2018માં તાલુકા વિકાસ અધિકારી તરીકે કામગીરી કરી સારી, ત્યારબાદ બનાસકાંઠાના લાખણી તાલુકા પંચાયત કચેરી ખાતે 2022માં ફરજ બજાવી, ત્યારબાદ રાધનપુર તાલુકા વિકાસ અધિકારી તરીકે 1 વર્ષ ફરજ બજાવી દરમિયાન સાથે ડીસા થરાજ સમી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રાધનપુરથી કચ્છ જિલ્લા પંચાયતની અંદર નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતી સાથે બદલી થતા જલારામ હોલ ખાતે વિદાય સત્કાર સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે સિનાર સરપંચ દશરથભાઈ રાણા, ભાજપ પ્રમુખ લગદીરભાઈ ચૌધરી, મહામંત્રી ભાવાજી ઠાકોર, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી, સુરેશભાઈ ઠાકોર, રામભાઈ આહિર, મહેશભાઈ ચૌધરી, સુલતાનપુરવાળા, ભરતભાઈ ઠાકોર, સુરકા, દેવરાજજી ઠાકોર, અંકિતભાઈ ઠાકોર, નજુપુરા, રજનીભાઈ ચૌધરી, કારોબારીના ચેરમેન, ન્યાય સમિતિના ચેરમેન, સાતતપુર તાલુકા વિકાસ અધિકારીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે વિદાય સત્કાર સમારંભ યોજાયો હતો। ભરત સથવાળા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, રાધનપુર। આજ રોજ માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી શ્રીમતી વિજયાબેન એમ પ્રજાપતિ
કે જેઓ રાધનપુર ખાતે તાલુકા વિકાસ અધિકારી ફરજ બજાવતા હતા, જેમને જિલ્લા વિકાસ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન મળતા જેમનો આજે આદર્શ સત્કાર સમારંભ અને વિદાય સમારંભ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં રાજકીય મહાનુભાવો, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, તલાટીકા મંત્રીશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને તાલુકા પંચાયત સ્ટાફ અને સમસ્ત તાલુકા પંચાયત પરિવારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સન્માન કરવામાં આવ્યું અને આદર્શ વિદાય આપવામાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર પ્રસિદ્ધિ પારેખના અધ્યક્ષ સ્થાને સાયકલ રેલી યોજાઈ હતી. અરવલ્લી જિલ્લાના મોડાસાના ટાઉન હોલ ખાતેથી માનનીય જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી નિમિત્તે સાયકલ રેલી યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ દર વર્ષે 11 ઓક્ટોબરે ઉજવાય છે. આ દિવસે બાળકીઓ યુવતીઓના તેમના અધિકારો પ્રાપ્ત કરવા અને અધિકારીનું રક્ષણ કરવા માટે ઉજવાય છે. ઇતિહાસમાં પહેલીવાર 1995માં બેઇજિંગ ડિક્લેરેશન એન્ડ પ્લેટફોર્મ ફોર એક્શનને બાળકીઓ યુવતીઓના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે આ કાર્યક્રમનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તો વર્ષ 2011માં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 11 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય દીકરી દિવસના રૂપમાં ઉજવવાનું નક્કી કર્યું હતું. આ દિવસે લિંગ સમાનતા અને બાળકીઓ દ્વારા રોજિંદા જીવનમાં સામનો કરતી સમસ્યાઓ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2023ના આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની થીમ બાળકીઓના અધિકારોમાં રોકાણ, આપણું નેતૃત્વ, આપણું કલ્યાણ છે. આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી નિમિત્તે આયોજિત સાયકલ રેલીમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ સાથે વિવિધ સ્કૂલની બાળાઓ તેમજ મહિલા અને બાળ વિભાગના અધિકારી અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. સાયકલ રેલી મોડાસાના ટાઉન હોલ ખાતેથી શરૂ કરીને મોડાસાના મુખ્ય માર્ગ પર ફરી પાછા આવી ટાઉન હોલ ખાતે સમાપ્ત કરવામાં આવી હતી, જ્યાં કલેક્ટર પ્રશસ્તિ પારેખની ઉપસ્થિતિમાં શાળાઓની બાળાઓને તેમના અધિકારો, નેતૃત્વ અને કલ્યાણ તેમજ સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ, જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા, નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ, મહિલા અને બાળ અધિકારી હસીનાબેન તેમજ અન્ય સંબંધિત કર્મચારીઓ અને વિવિધ શાળાઓની બાળાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, મોડાસા. આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્લ્ડ 2023 તેમજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ન્યુટ્રિશિયન યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા સાંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતા હેઠળ ખેડૂતો માટે ખેડબ્રહ્મા ખાતે કૃષિ સંમેલન અને કૃષિ માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. યુનાઇટેડ ઓફ નેશન દ્વારા વર્ષ 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ 2023 તરીકે જાહેર કરેલ છે. આ શ્રી અન્નના અનેક ફાયદા છે. આ અન્ન થકી અનેક રોગોમાં ફાયદા થાય છે. આ અન્નમાં બાજરી, મકાઈ, જુવાર, મુરૈયો, રાગી જેવા અન્નનો પોતાની થાળીમાં ઉપયોગ થકી તંદુરસ્ત રહી શકાય છે. આ પ્રસંગે ખેડૂત લાભાર્થીને વિવિધ લાભોના હુકમો અપાયા હતા. ખેડબ્રહ્મા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા મિલેટ્સની વિવિધ વાનગીઓ પણ પ્રદર્શિત કરાઈ હતી. આ શિબિરમાં જિલ્લા મદનીશ ખેતી નિયામક વાય આર ગઢવી, કૃષિ વૈજ્ઞાનિક જે આર પટેલ દ્વારા ઓર્ગેનિક ખેતીની વિસ્તૃતમાં જાણકારી આપી હતી. આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડ ઉપરાંત ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મુરજીભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ રામાભાઈ તરાડ, જિલ્લા મદનીશ ખેતી નિયામક વાય આર ગઢવી તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ભરત ચૌહાણ સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, ખેડબ્રહ્મા.